પૂર્ણેશ મોદી ધારાસભ્ય સુરત પશ્ચિમ. આજે મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય મોરારી બાપુજીની કથાના માધ્યમથી દેશના વીર શહીદો માટે જે આર્થિક ભંડોળનું કામ કરી રહ્યા છે તે બદલ સૌથી પહેલા ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હિન્દુસ્તાનની ચારે બાજુ ખાસ કરીને ગુજરાતથી દક્ષિણ ભારત એક મહાસાગરના રૂપ, કચ્છથી લઈને રાજસ્થાન એક રણપ્રદેશ, પંજાબ હિમાચલ અને કાશ્મીર કડકડતી ઠંડીમાં, ઉત્તરાખંડની અંદર બરફમાં હિમાલયમાં અને ત્યાંથી લઈ અરુણાચલ પ્રદેશના અનેક ડુંગરોમાં ચારે તરફ ભારત વર્ષની રક્ષા કરતા કરતા વીર શહીદો સરહદના જવાનો એ પોતાના માતૃભૂમિ માટે પોતાનું જીવનનું બલિદાન આપતા અચકાતા નથી. એવા વીર જવાનોને યાદ કરવા એ પ્રત્યેક દેશભક્તોની લાગણીની, પ્રત્યેક દેશભક્તોએ આ જવાનો માટે લાગણી વ્યક્ત કરવી જોઈએ. પરંતુ સવિશેષ આનંદ એ થાય છે કે આ ટ્રસ્ટના માધ્યમથી આ વીર જવાનોના શહીદી પછી જેના પરિવારને સંભાળવાની વાત અનેક રૂપે કામ કરે છે, જયારે આ ટ્રસ્ટને લાખ લાખ અભિનંદન આપવા ઘટે અને આને કારણે દેશભક્તિનું નિર્માણ થાય છે, નવી પેઢીને એનો એક પ્રકારના સંસ્કાર મળે છે, નવી પેઢીને પ્રેરણા મળે છે. દેશની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ ઉદ્યોગપતિ હોય ગમે એટલો મોટો, એને લોકો યાદ કરતા નથી, પરંતુ જે લોકોએ દેશ માટે બલિદાન આપ્યું હોય, વીર ભગતસિંહથી લઈને અનેક ક્રાંતિકારી હોય, સરહદ પરના જવાનો હોય, એને લોકો એક વીર શહીદની જેમ આખું જીવન પૂજે છે. આ જ આપણા દેશની સંસ્કૃતિ છે અને આજે આ ટ્રસ્ટ દ્વારા અનેક શહીદોના પરિવારને સહાય, એને સંભાળવાનું, એના દીકરા દીકરી એના કુટુંબમાં રહેતા તમામ સભ્યોને એક આર્થિક સહાય મળીને એના માટે કામ કરી રહી છે. આનાથી મોટી કોઈ ઘટના નથી. આ દેશભક્તને છાજી એવું ટ્રસ્ટનું કામ છે. ફરીથી ટ્રસ્ટ પ્રત્યે ખૂબ ખૂબ આદરની લાગણી અનુભવી છું. તમામ મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય.